વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટું કાઠિયાવાડ. ખાટા પાણીનો ઉપયોગ કર્યા વગર અને કેરીનો ઉપયોગ કર્યા વગર આપણે અહીંયા ભરેલા ગુંદાનું અથાણું બનાવવાના છીએ. કેવી રીતે ગુંદાને તોડી શકાય અને કેવી રીતે ગુંદાની ચિકાસ છે એ દૂર કરી શકાય, કેવી રીતે ગુંદાને ભરી શકાય, કેવી રીતે ગુંદામાં ભરવા માટેનો અચાર મસાલો બનાવી શકાય અને ગુંદાને આપણે કેવી રીતે બાફી શકાય અને કઈ રીતે સ્ટોર કરી શકાય, બધી જ ટિપ્સની સાથે આ વિડીયો ખૂબ જ કામ લાગે એવો છે મિત્રો. તો રેસિપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને જો નવા હોય ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપણને મળતા રહે મિત્રો. તો અહીંયા આપણે શરૂઆતમાં આપણે અચારી મસાલો બનાવીશું, તો એના માટે થઈને રાઈના કુરિયા અમે લીધેલા છે. ત્યારબાદ મેથીના કુરિયા લઈ લેશું. બેયને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પેન ઉપર આપણે શેકી લેવાના છે. બધા જનું માપ છે મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું હશે, તમે જરૂરથી જોઈ શકશો મિત્રો. અને ત્યારબાદ આપણે નમકને પણ એ જ પેનમાં શેકી લેવાનું છે અને એ જ પેનની અંદર આપણે બીજી બધી જે સામગ્રી છે એ લઈ લેશું. એ પહેલાં આપણે રાઈના કુરિયાને ક્રશ કરી લેશું થોડા. આ રીતે અધકચરા આપણે ક્રશ કરી લેવાના છે અને આ રીતે આપણે મસાલો તૈયાર કરીશું. તો નમકની અંદર જ આપણે રાઈના કુરિયા એડ કરી દીધેલા છે, એને આ રીતે આપણે ગોઠવી દેશું પેનમાં. ત્યારબાદ સાથે જ આપણે મેથીના કુરિયા એડ કરી દેશું, સાથે જ એની અંદર એક ચમચી જેટલી હિંગ એડ કરી દેશું અને એક ચમચી જેટલો મરીનો ભૂકો એડ કરી દેશું. તમે આની જગ્યાએ આખા મરી અથવા તો વરિયાળી પણ એડ કરી શકો છો. સાઈડમાં બે ચમચા ભરી અને તેલ ગરમ મૂકેલું હતું, તેલ એડ કરી આ રીતે ઢાંકી દેવાનું અને તરત જ એની અંદર એક ચમચી હળદર અને 2-3 ચમચા ભરી અને આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરી દેવાનું છે, જેને કારણે આપણા અથાણાનો કલર એકદમ સરસ આવે. બધું સરસ રીતે મિક્સ કરી દીધેલું છે અને એક બરણીમાં સ્ટોર કરી લેશું. આનો ફૂલ વિડીયો છે મિત્રો, તમે ચેનલ પેજ પર જઈ અને અચારી મસાલાનો ફૂલ વિડીયો જોઈ શકશો અને ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું પણ કેવી રીતે બનાવી શકાય બધી જ ટિપ્સ સાથેનો વિડીયો ચેનલ પેજ પર જઈને તમે જોઈ શકશો અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમે જોઈ શકશો. હવે અહીંયા આપણે મેઇન જે છે એ છે ગુંદાનું અથાણું બનાવવાના છીએ. તો ગુંદાને સરસ રીતે ક્લીન કરી લેવાના છે અને આ રીતના ગુંદા આપણે આખા જે હોય છે એને આપણે આ રીતે એના ટોપા સાથેનો ઉપયોગ કરવાનો નથી, પણ એના ટોપા કાઢી અને ગુંદાને આપણે લઈ લેવાના છે. જો તમે જોઈ શકો છો આ રીતના આપણે ગુંદા બધા જ ભેગા કરી લેશું. તો બધા જ ગુંદા આ રીતે આપણે છૂટા પાડીને રાખી દેશું સાઈડમાં. પણ તમે જ્યારે ગુંદાને ધોવો છો તો સરસથી એને કોરા કપડાંથી ક્લીન કરી લેવાના, જેને કારણે એમાં બિલકુલ પણ પાણી ન રહે. તો આ રીતના આપણે ગુંદા લઈ લેશું. હવે ગુંદાને જનરલી મોટા મોટી ઉંમરના જે આપણા દાદી નાની હોય છે આ રીતે જ ભાંગતા હોય છે અને આપણે જે છે તો આપણે એ રીતનો ફાવતી હોય, તો તમે આ રીતે પણ તમે ગુંદાને તોડી શકો છો. જો આ રીતે આપણે ગુંદાને તોડી લેવાના છે. હવે ગુંદામાં ચિકાસ એટલી બધી હોય છે ને કે એને દૂર કરવી ખૂબ જ અઘરી પડે છે અને જે સામગ્રીમાં આપણે ગુંદા તોડતા હોઈએ છીએ એ પણ ચીકણી થઈ જતી હોય છે. તો એવું ન થાય, સરફેસ ચીકણી ન થાય એ માટે થઈને આપણે આ રીતનું કાગળ લઈ લેવાનું. કોઈ પણ જાતનું કાગળ તમારી પાસે અવેલેબલ હોય કાગળ અહીં લઈ લેવાનું છે અને બાઉલ સાઈડમાં આપણે રાખી દીધેલું છે અને એમાં રહેલી ચિકાશ આપણે દૂર કરવા માટે શું કરી શકાય, તો કે આ રીતે ચાકામાં નમક લગાવી અને તમે ગુંદાની અંદર એડ કરી શકો છો. તમે ગુંદાને આખા ભરવા હોય તો તમે આખા પણ રાખી શકો છો અને આ રીતે આખા રાખી શકો છો, અથવા તો તમારે જો અડધા જ ગુંદા ભરવા હોય એટલે કે હાફ ગુંદા ભરીને કરવા હોય તો આ રીતે કાપીને પણ તમે ગુંદાનો ઉપયોગ કરી શકો છો. બે રીતે તમને બતાવું છું. તો આ રીતે હાફ હાફ ગુંદા રાખેલા છે અને અહીંયા આપણે ગુંદા ભરીને કરવાના છે, એટલે કે ભરેલા ગુંદાનું અથાણું બનાવવાનું છે. તો આ રીતે નમકવાળી છરી કરી અને આ રીતે ગુંદાને આપણે કાઢી લેવાના છે, ટૂંકમાં એના ઠળિયો કાઢી લેવાનો છે અને આ રીતે નમક એમાં લગાવી દેવાનું છે, જેને કારણે ટોટલી જે ચિકાસ છે દૂર થઈ જાય અને આપણા ગુંદા છે એ બિલકુલ પણ ચીકણા ન રહે. તો આ ટીપ તમને કેવી લાગી છે મિત્રો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આ રીતે આપણે બધા જ ગુંદા છે એના ઠળિયા કાઢી લીધેલા છે અને બધી જ ચિકાસ મિનિમમ દૂર થઈ ગઈ છે. હવે હાથ જો થોડા ઘણા પણ ચીકણા થઈ ગયા હોય તો આ રીતે હાથમાં થોડું એવું નમક લઈ અને હાથમાં આ રીતે ઘસી લેવું, જેને કારણે ચિકાસ છે બધી નમકને સાથે નીકળી જાય છે મિત્રો. તો આ ટીપ તમને કેવી લાગી છે એ પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. અને ઠળિયા જે આપણે કાગળમાં ભેગા કરેલા છે એ બધા જ ઠળિયાને આ રીતે ભેગા કરી અને ડસ્ટબિનમાં નાખી દેવાના અને આપણે જોઈ શકીએ છીએ કે પાટલો છે એકદમ ક્લીન છે. તો અહીંયા આપણે જે છે એ બીજી આગળની પ્રોસેસ આપણે કરીશું મિત્રો. તો આપણે જે ગુંદાના ઠળિયા કાઢેલા છે એ લઈ લેશું.
એક બીજું બાઉલ લઈ લેશું કે જેમાં આપણે ભરીને ગુંદા મૂકી શકીએ, અને જે આપણે અચારી મસાલો તૈયાર કર્યો હતો એ અચારી મસાલો છે એ બાઉલમાં આપણે લઈ લેશું, જેને કારણે આપણે ભરવામાં ગુંદા ભરવામાં સરળતા રહે. મિત્રો, અહીંયા આપણે ખાટા પાણીનો બિલકુલ પણ ઉપયોગ કર્યો નથી, એટલે કે જનરલી ઘણા લોકો હોય છે કે જે ખાટું પાણી જે છે એ ખાઈ શકતા નથી, અથવા તો ખાટી કેરીનો ઉપયોગ કરીને અથાણું ખાઈ શકતા નથી, તો એ લોકો આ રીતે અથાણું બનાવીને ખાઈ શકે છે. તો ખાટા પાણીના ઉપયોગ કર્યા વગરનું આ ગુંદાનું ભરેલ ગુંદાનું અથાણાની રેસીપી તમને કેવી લાગી છે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હજી પણ આપણે બાફેલા ગુંદા કેવી રીતે કરી શકાય, કેવી રીતે બનાવી શકાય એ જોવા માટે થઈને રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. મિત્રો, અહીંયા સુધી જો તમે પહોંચ્યા હોય રેસીપીમાં તો એક લાઇક જરૂરથી આપી દેજો. અને આપણે જોઈ શકીએ છીએ કે ગુંદાને આપણે કેટલી સરસ રીતે ભરી રહ્યા છીએ બધો જ મસાલો. તો આ રીતે બધા જ ગુંદામાં આપણે સરસ રીતે મસાલો ભરીને રેડી કરી લેવાના છે. તો બધા જ ગુંદા એકદમ પરફેક્ટ રીતે મસાલો ભરાઈને રેડી થઈ ગયા છે. અને આ રીતનો અચારી મસાલો તમે બનાવો છો કે નહીં, અને તમે અચારી મસાલો બનાવો છો તો એમાં શું શું એડ કરો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, અને આ રીતે વઘાર કરીને કરો છો કે કોરો મસાલો મિક્સ કરીને કરો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, જો અહીંયા આપણા બધા જે ગુંદા છે એ ભરાઈને રેડી થઈ ગયા છે, તો અથાણાના આ ગુંદા આપણા ભરાઈને રેડી થઈ ગયા છે. તો હવે આગળની પ્રોસેસ પણ આપણે જોઈ લેશું. મિત્રો, જો આ રીતે કાચા ગુંદા પણ તમે એક બરણીમાં સ્ટોર કરીને રાખી શકો છો, કારણ કે ઘણાને કડકડિયા ગુંદા ખાવામાં ભાવતા હોય છે, તો એના માટે તો અહીંયા ગુંદા રેડી જ થઈ ગયા છે. હવે આપણે અહીંયા બાફેલા ગુંદા કરવાના છે, તો એને આપણે પાણીમાં કે ક્યાંય બાફવાના નથી કે કોઈ જાળીવાળા વાસણમાં બાફવાના નથી, પણ આ રીતે ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે 2-3 પાવડા તેલ એડ કરી અને આમાં હિંગ એડ કરી અને આપણે બધા જે ગુંદા છે એ આ રીતે તેલમાં એડ કરી દેવાના છે. જો આ રેસીપી તમે એકવાર મારી ચેનલમાં જોઈ હશે અને એ રેસીપી બનાવી હતી મારા સાસુમાએ, મમ્મીએ એકદમ સરસ એવી રેસીપી મને શીખવાડી હતી, કારણ કે મને એના રીતના બાફેલા ગુંદા આવડતા નહોતા, તો આ વખતે મેં ટ્રાય કરી છે અને ટ્રાય કરવામાં હું સફળ રહી હતી. તો મિનિમમ 5-10 મિનિટ સુધી આપણે ધીમા ગેસની ફ્લેમ ઉપર ગુંદાને જે છે એ પાકવા દેવાના છે. અને આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ગુંદાનો કલર એકદમ ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવા દેવાના છે. ટૂંકમાં ત્યાં સુધી આપણે ગુંદાને પાકવા દેવાના છે. અને આપણે ખબર કઈ રીતે પડે કે ગુંદા સરસ રીતે બફાઈ ગયા છે, તો આ રીતે ચાકુથી ચેક કરી લેવાનું અને ગુંદાનો કલર પણ ચેન્જ થઈ જાય એટલે આપણને તરત જ ખ્યાલ આવી જશે કે આપણે ગુંદા થઈ ગયા છે. તો આ રીતે ઢાંકી અને આપણે મિનિમમ 4-5 કલાક માટે ગુંદાને રહેવા દેવાના છે. 4-5 કલાક બાદ આપણે જોઈ શકીએ છીએ આપણા પરફેક્ટ રીતે ગુંદા છે એ રેડી થઈ ગયા છે. મિત્રો, ઘણા આને ગુંદાનું શાક કહે છે, પણ ગુંદાનું શાક અને ગુંદાનું અથાણું બંનેમાં ડિફરન્સ ઘણોય છે. તો તમે આ રેસીપીને શું કહેશો, ગુંદાનું શાક કહેશો કે ગુંદાનું અથાણું કહેશો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, હવે આ રીતે બધું જ અથાણું છે આપણે એક કાચની સાફ બરણીમાં ભરી લેવાનું છે. અને મારા મમ્મીએ જે અથાણું બનાવ્યું હતું એની રેસીપીની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, અથવા તો ઉપર આઈ બટનમાં પણ એની લિંક મેં આપેલી હશે, તમે જરૂરથી જોઈ શકશો. મિત્રો, કારણ કે એણે જે મને રીત શીખવાડી એ જ રીતે મેં બાફેલા ગુંદાની રેસીપી અહીંયા બનાવેલી છે અને હું એ રેસીપી બનાવવામાં સફળ રહી છું અને એકદમ ટેસ્ટી એવા મારા ગુંદાનું અથાણું બન્યું છે. તમે પણ જરૂરથી ટ્રાય કરો અને ટ્રાય કરીને મને કમેન્ટ કરીને કહેજો કે આ બાફેલા ગુંદાની રેસીપી છે એ તમને કેવી લાગી છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ એવું ખાટી કેરીનો ઉપયોગ કર્યા વગરનું જે બાફેલા ગુંદાનું અથાણું છે મિત્રો અહીંયા રેડી થઈ ગયું છે. હવે આ રીતે આપણે બધા જ ગુંદા આની અંદર સ્ટોર કરીને રાખી દેવાના છે. મિનિમમ મેં 500 ગ્રામ જેટલા ગુંદા લીધેલા હતા અને ગુંદાનું અથાણું આપણે અહીંયા રેડી કરી લીધેલું છે. આ અથાણાને તમારે જો બહાર રાખવું હોય તો તેલમાં ડૂબડૂબા તમારે રાખવાનું, એટલે કે તેલ ગરમ કરી ઠંડુ પડે ત્યારબાદ જ તમારે એને બરણીમાં એડ કરવાનું. અને આ રીતે તમે એને ફ્રીજમાં પણ સ્ટોર કરીને રાખી શકો છો. અહીંયા હું થોડું એવું તેલ ગરમ કરી અને ઠંડુ પાડી અને એની અંદર તેલ એડ કરીશ. મિત્રો, આ રેસીપી તમને કેવી લાગી છે? જો રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે. મિત્રો, અને રેસીપી જો ખરેખર તમને ગમી હોય
તો તમે રેસીપીને તમારા ગ્રુપ ફેમિલી ગ્રુપ્સ અથવા તો ફ્રેન્ડ સર્કલમાં પણ તમે રેસીપીને શેર જરૂરથી કરી શકો છો. જો અહીંયા ગુંદુ તમને ખોલીને પણ બતાવીશ કે બિલકુલ પણ ચિકાસ રહી નથી અને પરફેક્ટ આપણા ભરેલા ગુંદા છે એ રેડી થઈ ગયા છે. એકદમ પરફેક્ટ ગુંદાનું અથાણું આપણું તૈયાર થઈ ગયું છે અને તેલ મેં સાઈડમાં ગરમ કરીને રાખ્યું હતું અને ઠંડુ પડી ગયું છે અને ત્યારબાદ હું એને આ રીતે બરણીમાં એડ કરી દઈશ. જો આ રીતે તમારે જે કડાઈની અંદર આપણે અથાણું બનાવ્યું હોય એ જ કડાઈની અંદર તમે તેલ ગરમ કરી અને ઠંડુ પડે ત્યારબાદ તમે બરણીમાં એડ કરીને રાખી શકો છો. અહીંયા મારે બહુ લાંબો સમય રાખવાનું નથી અને બહાર રાખવાનું નથી, ફ્રીજમાં જ રાખવાનું છે એટલે તમને બતાવવા માટે થઈને ખાલી થોડું એવું તેલ મેં એમાં એડ કરેલું છે. મિત્રો, તમારે જો બહાર રાખવાનું હોય અથાણું તો તમે આખી બરણી ભરી અને ડૂબડૂબા ગુંદા રહે ત્યાં સુધી તમે તેલ ભરીને રાખી શકો છો અને સ્ટોર કરીને રાખી શકો છો. તો આ રીતે આપણે ગુંદા છે ભરી રેડી કરી લેવાના. બને તે અલગી ગુંદાને પ્લાસ્ટિકની બોટલમાં ન ભરતા આ રીતે કાચની બરણીમાં ભરી અને એને એરટાઈટ કરવા માટે થઈને એનું ઢાંકણું એકદમ પેક કરી અને આપણે એને સ્ટોર કરીને ગુંદાને રાખી દેવાના છે. મિત્રો, રેસીપી જો તમને ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર જરૂરથી કરી દેજો. અને ફરીવાર આવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ તે સુધી જય સોમનાથ, જય માતાજી. મિત્રો.